આજે ગુજરાતના નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં નવા કરવેરામાં કોરોનાના કારણે રાહત આપવામાં આવી છે અને નવા કરવેરા નાખવામાં આવ્યા નથી. આ બજેટની ખાસ નોંધ લેવા જેવી જાહેરાત બેરોજગાર યુવાઓ માટેની હતી. રોજગારીની તકો ઊભી કરીને યુવાઓને રોજગારીની તકો આપવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે, જેના અનુસંધાને આજે બજેટમાં બેરોજગારી નાબૂદ કરવા માટે સરકાર દ્વારા એક પ્રયાસ કરાયો છે અને એક મોટી જાહેરાત કરીને રોજગારી આપવા માટેની તક ઊભી કરી છે. ગુજરાતના 2 લાખ બેરોજગાર યુવાનોને રોજગારી આપવાની નાણામંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી. આગામી 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી કરાશે. આ જાહેરાતના કારણે હવે ગુજરાતના 2 લાખ યુવાનોને રોજગારી મળશે. આ બજેટમાં જાહેરાતના કારણે બેરોજગાર યુવાઓ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવેલ કે ગુજરાતની ભાજપ સરકારની જાહેરાત બાદ ગુજરાતમાં બેરોજગાર યુવાનોને તક મળશે, તેના કારણે રાજ્યમાં બેરોજગારી ઉપર બ્રેક લાગશે. આજે બજેટમાં 2 લાખ રોજગારીની જાહેરાત કરાઈ છે તે બાબતે યુવાનોના જાણીએ અભિપ્રાય. આજરોજ ગુજરાત સરકાર દ્વારા આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું, એ બજેટમાં 1 લાખ યુવાનોને, બેરોજગાર યુવાનોને નોકરી આપવાની વાત કરી છે, જે ખરેખર સારી બાબત છે. જેમાં અમારા જેવા બેરોજગારોને સારી એવી તક મળશે અને ખરેખર જે આ બજેટ રજૂ કર્યું એ ખરેખર લાભકારક છે અને અમે સૌ બેરોજગાર યુવાનો તેને આવકારીએ છીએ. આપણા નાણામંત્રી આજે બજેટ જાહેર કર્યું છે, 20 લાખ યુવાનોને, બેરોજગાર યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી છે, તે બદલ સારી વાત છે. અને આપણા મારા જેવા યુવાનો અને હજારો યુવાનો બેરોજગાર ફરે છે, શિક્ષિત યુવાનો, એમને નોકરી મળે તે સારીજનક વાત કહેવાય છે. ભાજપ સરકારે આ જાહેરાત કરી છે અને પરિપૂર્ણ કરી આપશે એવી સારી અમારા યુવાનો માટે સારું કહેવાય.